गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां बधा ज? ओके, तो આજે આપણે ગુજરાતીનું સેકન્ડ ચેપ્ટર એટલે કે બીજો પાઠ જેનું નામ છે ચોરી અને પ્રાયશ્ચિત, તેને વિશે આજે વાતો કરીશું. અચ્છા, આપણે બધા જાણીએ છીએ પરમ પૂજ્ય મહાત્મા ગાંધી, આખું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. ઘણા એને બાપુ, ઘણા એને મહાત્મા, એના અનેક નામોથી ઓળખીએ છીએ. રાષ્ટ્રપિતા એક જ છે, રાષ્ટ્રપતિ 5 વર્ષે બદલાય છે, પણ ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે જેનું માન સન્માન અને આપણા બધાના ખિસ્સામાં ખૂબ જ પ્રેમથી હસતા હસતા રહે છે, તે છે આપણા પૂજ્ય પ્રિય ગાંધીજી. તો આજે તેમનું સેકન્ડ ચેપ્ટર છે ચોરી અને પ્રાયશ્ચિત. જો બધા જ પોતાના જીવનની અંદર ખરાબ કાર્યો તો ભૂલથી અથવા તો જાણી જોઈને પણ કરતા હોય છે, પણ હા, જો કદાચ થઈ જાય કોઈ પ્રકારની ભૂલ, તો એની માટે સૌથી વધારે જરૂરી છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એક એવું ઝરણું છે જે સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પવિત્ર બની શકે છે. તો જોઈએ શું કહે છે આપણને ગાંધીજી. સૌથી પહેલાં આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈએ. તો બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા અને મોહનદાસ, ઘણા બાળકો ભૂલી જાય છે કે નામ શું છે, તો કે મોહનદાસ. ઘણાને કરમચંદ પણ નામથી સંબોધન કરે છે, તો આવું આપણે યાદ રાખવાનું કે મોહનદાસ કરમચંદ ગાંધી એ ગાંધીજીનું આખું નામ છે. ગાંધીનો જન્મ આપણા ગુજરાતની અંદર આવેલ પોરબંદરમાં થયો. પિતાજીનું નામ કરમચંદ ગાંધી. તેમણે ગાંધીજીએ ભાવનગર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં જઈને પણ અભ્યાસ કર્યો. જેને આપણે વકીલ કહીએ એને બેરિસ્ટર અથવા બારિસ્ટર કહેતા હતા, તે માટે તેઓ ઇંગ્લેન્ડ પણ ગયા હતા. પછી પાછા ભારતમાં આવ્યા અને પોતાના પિતાના જે મિત્ર હતા એનું નામ હતું અબ્દુલ્લા શેઠ. તો અબ્દુલ્લા શેઠને ત્યાં નોકરી કરવા માટે ગયા દક્ષિણ આફ્રિકામાં, અને ત્યાં તેણે જોયું કે ત્યાં તો રંગભેદનો મુશ્કેલી છે, એટલે કે કાળા અને ગોરા વચ્ચે ગુજરાતીઓ અથવા તો ભારતીયને ખૂબ જ તકલીફ થતી હતી. આથી તેમણે તેનું નેતૃત્વ કર્યું અને રંગભેદ સામે લડ્યા. અને એ સમયે ભારત દેશમાં પણ આઝાદીની જરૂર હતી, તો અનેક મિત્રો એમને પત્ર લખ્યા કે જે તમે દક્ષિણ આફ્રિકામાં કરી રહ્યા છો એ ભારતમાં કરો, અને આમ તે ભારતમાં પાછા આવ્યા. આમ ગાંધીજીની એક સરસ મજાની બુક છે, તેનું નામ છે સત્યના પ્રયોગો, એક્સપેરિમેન્ટ ઓન ટ્રુથ, હે ને? આપણે બધાએ તેનું નામ આપ્યું છે ગાંધીજીની આત્મકથા. તેની અંદર દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ્ય, સર્વોદય, મંગળ પ્રભાત, આવા અનેક પુસ્તકો છે. જો તમારી પાસે સમય હોય તો રવિવારના સમયે આના એકાદ પુસ્તકો આપણે વાંચવા જોઈએ. ખાસ કરીને ગાંધીજીની એક ગ્રંથ શ્રેણી છે, તેનું નામ છે ગાંધીજીનું અક્ષરદેહ, તે પણ ખૂબ જ સરસ છે. હવે આજે આપણે જે વાત કરી રહ્યા છીએ તે ગાંધીજીના તે સમયની વાત છે, જ્યારે તમારી જેવડા હતા નાના એવા, અને તે સમયે ખબર છે તેમણે શું કર્યું હતું? બીડી પીવાનું શરૂ કર્યું હતું. પછી શું એના પિતાજીને માર્યા, એને વઢ્યા, એને કંઈ કહ્યું? જોઈએ શું કહે છે આજના ચેપ્ટરમાં. તો કંઈક ચેપ્ટર આ રીતે શરૂ થાય છે કે ગાંધીજી કહે છે કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થઈ ગયો. અમારી પાસે પૈસા ન હતા, બીડી પીવાથી કંઈ ફાયદો છે કે નહીં એની કંઈ અમને ખબર પડતી ન હતી, બસ હા એની ગંધમાં મજા આવતી હતી. તો અમે બેમાંથી એકેને એવું નહોતું કે એમાં શું મજા આવતી છે, ચાલો ને જોઈ લઈએ. કેવળ ધુમાડો કાઢવાથી કાંઈ રસ થોડું આવતું હશે, કંઈક ને કંઈક તો મજા આવતી જ હશે. એટલે હું મારા સગાની સાથે આ રીતે બીડી પીવાના શોખમાં લાગી ગયા. મારા કાકાને પણ, અમારા ઘરની અંદર જે કાકા હતા ને, એને પણ બીડી પીવાની શોખ હતો, એટલે કે ટેવ હતી, એટલે એ પણ ધુમાડા કાઢે અમે જોઈએ. એટલે અમને પણ થયું, જો કાકા પી શકે તો અમે શા માટે ન પી શકીએ, એ પણ ધુમાડા કાઢે છે, આપણે પણ કરવું જોઈએ. આમ અમને પણ બીડી પીવાની અને બીડીના ધુમાડા કાઢવાની ઈચ્છા થઈ ગઈ. પરંતુ એ સમયે તો નાના હતા. હવે નાના બાળકો પાસે એ સમયે ક્યાંથી પૈસા હોય, એટલે પોતાની પાસે કોઈ પૈસા ના મળે, એટલે કાકાજી જે છે ને બીડીના ઠૂઠા જે વધી જાય ને થોડું કહું બીડીની અંદર છેવાડે, હા એ ફેંકી દે, તો એ લઈ લે, અને એ જે ઠૂઠા જે છે એ ચોરી ચોરી અને પછી સંતાય અને પીવાનું શરૂ કરી દીધું. આમ ધીમે ધીમે મજા આવી કે ભાઈ આ તો સારું છે, આમાં તો ધુમાડા પણ સારા નીકળે અને મજા પણ આવે છે.
પણ હવે એવું થયું કે ભાઈ ઠૂઠા ક્યાં વખતે કેટલા સમય સુધી કરવું, ધુમાડા નીકળે છે પણ વધારે નથી નીકળતા એટલે મજા પણ નથી આવતી. એટલે પછી એક બીજો એમને આઈડિયા નીકળ્યો. તેણે શું કર્યું ખબર છે? તેના પોતાના ઘરની અંદર જે ચાકર હતો, ચાકર એટલે નોકર, એની ગાંઠે એટલે કે એની પાસે જે ખૂમચો હોય ને, ખૂમચો, હા, એના કિનારાની ઉપર આવી રીતે પહેલાંના જમાનામાં બાંધીને પૈસા રાખતા હતા, તો ત્યાં બે ચાર દોકડા એટલે પૈસા હતા, સિક્કા હતા, તે ચોરી કર્યા. બોલો, ઘરના નોકરના પૈસા ચોરી કર્યા. શા માટે? બીડી પીવા માટે. વિચાર કરો, ગંદી આદતો, વધારે ગંદી આદતો આપણી અંદર નાખે છે. આમ તેઓ વચ્ચે વચ્ચે ચોરી કરી અને એ દોકડામાંથી બીડી લઈ આવે. આમ નોકરના પૈસા ચોરવાની ગંદી આદત પડી ગઈ, બીડી પીવાની ગંદી આદત પડી ગઈ, પછી એને ક્યાં સંગ્રહ કરવી એ પણ સવાલ થવા માંડ્યો. એટલે વડીલ દેખાય નહીં, એટલે મોટા લોકોને દેખાય નહીં ને, એ રીતે કોઈ અંધારાની જગામાં જતા રહે, પાછળ ને આમ ને તેમ, અને ત્યાં જઈ અને પીવે. હવે ધીમે ધીમે દોકડા મળવાનું બંધ થઈ ગયું. ક્યારેક મળે, ક્યારેક ન મળે. અઠવાડિયું ચલાવ્યું, પછી એમ થયું ભાઈ આ તો મજા નથી આવતી. તો એક બીજો આઈડિયા કાઢ્યો એમણે. તે કંઈક આમ જંગલમાં આડા અવળા ગયા. ગાંધીજી કહે છે એ સમયે કોઈક એક છોડ હતો, એનું નામ તો એ ભૂલી ગયા છે, પણ એ છોડ છે ને એની જે ડાળી હોય, ડાળી એની અંદર આમ કાણું પાડી દે અને એને પોલી કરી નાખે, પોલું, એટલે ડાળખી જે છે એને બીડી જેવી બનાવી દીધી અને પછી એના પીવાનું ચાલુ કર્યું. પણ ડાળખી મોટી ને લાંબી હોય એટલે મજા આવે. હવે આ રીતે ચોરી કરી, બીડી પીધી, ઠૂઠા પીધા અને પાછું આવી રીતે ડાળખીમાંથી પણ બીડી બનાવી. જો ગંદી ગંદી આદતો વધવા લાગ્યા, પણ તે છતાં એમાં પણ સંતોષ ન આવ્યો. બોલો, આમ પરાધીનતા વધવા લાગી. વડીલોની આજ્ઞા વિના આ કંઈ કરવું એ યોગ્ય નથી. એટલે પછી અમને પોતાની જાત ઉપર ખૂબ જ ખરાબ લાગવા લાગ્યું. કંટાળો આવ્યો કે આ તો કેવી ગંદી આદત છે, બીડી પીવી, ચોરી કરવી, આવી રીતે આ ડાળખીને પોલી બનાવીને પીવી. એટલે છેવટે અમારી જાત ઉપર અમને નફરત થવા લાગી. એટલે અમે નક્કી કર્યું કે ચાલો જવા દો, હવે આ જીવન બહુ જ ખરાબ છે, આ જીવનને ટૂંકાવી નાખવું જોઈએ, એટલે આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. બોલો, નાની ઉંમરની અંદર આવો વિચાર કરવાનો, આ કોને કોને? ગાંધીજીને આવું થયું. એટલે આપઘાત નક્કી કરવાનું નક્કી કર્યું. હવે ઝેર માટેના પૈસા નહોતા, જે રીતે બીડી પાસેના પૈસા નહોતા. એટલે અમે સાંભળ્યું હતું કે ધતુર આવે ને, ધતુરો એક પ્લાન્ટ આવે, એક છોડ આવે, હે ને, તો ધતુરાના જે ડોડવા હોય ને, એ ડોડવા આપણે પી જાય અથવા ખાઈ જાય ને, તો એમાં ગંદુ ઝેર હોય અને એ ઝેર ખાઈ જવાથી, પી જવાથી મૃત્યુ આવે. એટલે અમે વગડામાં પાછળની સાઈડમાં જે જંગલ હતું ત્યાં ગયા. સાંજનો સમય, એટલે સૌથી પહેલાં અમે ક્યાં ગયા? કેદારનાથજી જે હતા ને અમારા ગામની અંદર મંદિર, હા, ત્યાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરી, દીપમાળા, અગરબત્તી ચડાવી, ઘી ચડાવ્યું અને ભગવાન અમે તમારી પાસે આવી રહ્યા છીએ. પછી ઘી ખાવાને, મતલબ ઝેર પીવાનો થોડો હિંમત આવી જાય, પછી તરત જ તે મૃત્યુ આવી જાય એવું નક્કી કર્યું. પછી અમે જતા હતા, વિચાર્યું કે ભાઈ મરી જવાથી કંઈ લાભ થશે? પણ આમાં પરાધીનતા, બીજાની ઉપર રહેવાથી પણ મજા નથી આવતી. છતાં બે ચાર બી લઈ લીધા અને પછી ખાવાની શરૂઆત કરી. પણ કોઈ પોતાની જાતને મારી શકે ખરું? ના મારી શકે ને. અમે પણ ના મારી શક્યા, હિંમત ચાલી જ નહીં. બંને મોતથી ડરી ગયા. અને પછી થયું કે ભાઈ નહીં નહીં યાર, આપઘાત કરવો તો બહુ મુશ્કેલનું કાર્ય છે. એટલે ત્યાં ને ત્યાં બીજ મૂકી દીધા અને પાછા ઘરે આવ્યા. ઘરે આવતી વખતે વળી પાછું રામજી મંદિર વચ્ચે આવ્યું. એટલે રામજી મંદિરના દર્શન કર્યા, ભગવાન પાસે માફી માંગી કે હે ભગવાન, અમે તમને આટલું સરસ મજાનું જીવન આપ્યું, અમે જો કેવી ભૂલ કરવા જતા હતા, અમને માફ કરી દેજો. આમ કરી અમે ઘરે પાછા આવવા લાગ્યા. હવે હું સમજ્યો કે જીવનની અંદર આપઘાત કરવો કોઈ ઈઝી સહેલું કામ નથી. આપઘાત કરવો સહેલું ત્યારે બને જ્યારે પોતાની જાતને પ્રેમ કરવાનું બંધ કરો. આમ મને કોઈ એમ કહે ને કે ભાઈ હું આપઘાત કરવા જાઉં છું, હું મરવા જાઉં છું, હું સુસાઇડ કરવા જાઉં છું, તો મને એની કાંઈ અસર થાય નહીં. કારણ કે ગાંધીજી પણ એમ વિચારતા હતા કે આપઘાત કરવો એ ખરેખર ખૂબ જ બહાદુરીનું કામ છે, કારણ કે પોતાની જાતને મારવું એ આસાન વસ્તુ નથી. આમ આપઘાતનો વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંનેએ પેલી એઠી બીડી ચોરવાનું બંધ કરી દીધું, નોકરના દોકડા હતા એ ચોરવાનું બંધ કરી દીધું, અને પેલી બીડી ફૂંકવાની જે ટેવ હતી તો ભૂલાય જ ગઈ. મોટાભાગે બીડી પીવાની ઈચ્છા થતી, પરંતુ અમે એ જંગલી, ગંદી અને હાનિકારક ટેવથી સદાયની માટે દૂર થઈ ગયા. બીડીનો આવો જબરદસ્ત શોખ દુનિયામાં કેટલા લોકો છે,
અને ઘણા લોકોને એવું સમજણ પડે છે કે બીડી પીવી બહુ મજા આવે. હકીકતમાં એનું પૂછું છું ઘણી વખત, પણ એમાં શું મજા આવે, આમાં તો ધુમાડો જ નીકળે છે, કાંઈ મજા નથી આવતી. બસ પેલે આગ ગાડીના ડબ્બામાં ઘણી વખત બીડી પીતા ફૂંકાતા હોય ને તેની પાસે બેસી રહેવું મને ગમે નહીં. આમ જીવનની અંદર ધુમાડાથી અથવા તો આ ગૂંગળામણ થાય ત્યારે હંમેશા મને એવું થતું કે બીડી પીવાથી કાંઈ ફાયદો થતો નથી. બીડીઓના ઠૂઠા ચોરવા અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષ બીજા અને ચોરીનો દોષ મારાથી હવે વધારે ગંભીરપણું હતું. બીડીનો દોષ થયો, પરંતુ એ સમયે મારી ઉંમર કેટલી, તમારા જેટલી, 12-13 વર્ષની, કદાચ તેથી પણ ઓછી હશે. બીજી ચોરી વેળાએ હું 15 વર્ષનો હશ. ચોરી મારા માંસાહાર ખાનાર એક ભાઈ હતા તેના સમયે, એ સમયે શું કરતા હતા કે મારા એક ભાઈ હતા ને એની પાસે સોનાનું કડું હતું, તો એને કટ કરી નાખ્યું અને નાનો એવો ટુકડો જઈને વેચી આવ્યા. એમાંથી 25 રૂપિયાનું અમારો માથા ઉપર વ્યાજ હતું, પેલા દુકાનવાળાને આપવાનું હતું. અમે એ પણ કર્યું, ચોરી કરવાનું કામ, એ પણ સોનાનું કડું અને 25 રૂપિયાનું વ્યાજ પૂરું કર્યું. આમ જીવનની અંદર આવા વિચારો ઘણી વખત આવે. મારા ભાઈના હાથે સોનાનું નક્કર કડું, એમાંથી 1 તોલું સોનું કાપીને વેચી પણ નાખ્યું. કડું કપાયું, કરજ પણ ઉતરી ગયું, પણ આ વાત મારાથી સહન જ ન થાય કે હું આટલો ગંદો, હું આટલો ખરાબ. મેં નિશ્ચય કરી લીધો કે જેવું હોય તેવું, પણ હું જઈને પિતાજીને વાત કરી દઈશ, એટલે ગમે તેમ થાય. કઈ રીતે કેવું, જીભ તો ઉપડે નહીં અને પિતાજીને જોઈને ડર લાગે. થોડી આપણી અંદર સંસ્કાર ને સારા ગુણો હોય ને ત્યારે ડર વધારે લાગે. આમ પિતાજી જો મારશે તો, આ ભયથી મેં એક નક્કી કર્યું કે હવે જવા દો, પિતાજી મારે કે ન મારે તો એને જઈને આપણે વાત તો કરી જ દેવી જોઈએ. એટલે મેં નક્કી કર્યું કે છેવટે એક ચિઠ્ઠી લખી નાખીએ આપણે, એટલે ચિઠ્ઠી હાથો હાથ પિતાજીને આપી, પિતાજી વાંચે અને પછી જે કંઈ આપણને સજા કરે એને સ્વીકાર કરી લેવો, અને જો ના આપે તો એને આજીજી કરવી કે પ્લીઝ મને વિનંતી હું કરું છું કે મને, હું આવું ભવિષ્યમાં ક્યારેય પણ ખરાબ કાર્ય નહીં કરું, એવી પ્રતિજ્ઞા લઉં છું, પણ મને તમે સજા આપો, દંડ કરો. આ રીતે ગાંધીજીએ એક સરસ મજાની ચિઠ્ઠી લખી અને પિતાજીના હાથમાં જઈને આપી દીધી. હવે એ સમય છે ને, ગાંધીજીના પિતાજી હતા ને, એને એક રોગ છે, એનું નામ છે ભગંદરનો રોગ. તો એને ભગંદરનો રોગ હતો, એટલે ખાટલાની ઉપર હંમેશા બિચારા સૂઈ નતા શકતા, એટલે ખાટલાની વચ્ચે એક લાકડાની પાટ વાપરતા અને એની ઉપર સૂતા. એટલે એક તો દરદ, એ સરખી રીતે સૂઈ પણ ના શકે. અને મેં જઈને મારી આ ચિઠ્ઠી આપી. મારા પિતાજી, ગાંધીજી કહે છે કે મારા પિતાજી વાંચતા જાય અને આંખમાંથી મોતીના બિંદુની જેમ ટપ 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 ટીપા પડતા જાય. આખી મારી ચિઠ્ઠી ભીંજાઈ ગઈ અને એક ક્ષણની અંદર તો આંખ મીચી અને ચિઠ્ઠી ફાડી નાખવાનું મને મન થયું, પણ નહીં, હું ના કરી શક્યો. એ પોતે વાંચવા સારું બેઠા હતા અને પાછા વાંચીને સૂઈ ગયા. તેણે મને હાથ પણ ન લગાડ્યો, એણે મને એક પણ શબ્દ પણ ન કહ્યો. ગાંધી કહે છે હું રડવા લાગ્યો. પિતાજીનું આ દુઃખ મારાથી સહન ન થઈ શક્યું. જો આજે કોઈ સૌથી મોટો પેઇન્ટર કે ચિતારો હોત ને, તો ગાંધીજી કહે છે આજે પણ હું આંખો બંધ કરું ને તો મારી આંખોની સામે એ પિતાજીનો રડતો ચહેરો આવી જાય છે. એ હું ડ્રો કરી શકું, પણ હું એટલો સારો એવો ડ્રોઈંગ કરવાવાળો વ્યક્તિ નથી. પણ હા, આંખો બંધ કરું તો મારી સામે એ પિતાજીનો રડતો ચહેરો આવે છે. એ મોતીના બિંદુના પ્રેમ માણે હું વિંધાયો અને હું શુદ્ધ થઈ ગયો. ગાંધીજી અહીંયાથી મહાત્માનું રૂપ ધારણ કરે છે. આપણા પિતાજી, ઇવન મારા કે તમારા બધાના પિતાજી, આપણે ભૂલ થાય એટલે મારે, વઢે, ગુસ્સો કરે, કંઈ પણ કરે, પણ જો આમના પિતાજીએ કાંઈ ના કર્યું. અને એનું કારણ છે કે ગાંધીજી બન્યા. કેમ? કારણ કે એના પિતાજીને માર્યા નહીં, પણ એ ગલત કામ, એ ખોટું કામ એના મનમાં, એના શરીરમાં રહ્યું. અને આમ એ રામબાણ વાગ્યા હોય તેવો અનુભવ થયો. મારી માટે આ અહિંસાનો પદાર્થ પાઠ હતો. એ વેળાએ તો એ પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું એટલું જ રહે, પણ આજે એ શુદ્ધ અહિંસાના નામે હું ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે છે ત્યારે પોતાના સ્પર્શથી કોઈ અલિપ્ત થઈ રહે છે. તે વ્યાપક અહિંસાનું શક્તિનું પાપ આજે કાઢવું અશક્ય છે. આવી શાંત અને ક્ષમા એ પિતાના સ્વભાવની પ્રતિકૂળ હતી. ક્રોધ કરશે, ખરાબ એટલે કટુ વચન સંભળાવશે, કદાચ માથું પણ કૂટશે એવું મેં ધાર્યું હતું, પણ કંઈ ના કર્યું. અને આના કારણે ગાંધીજી કહે છે કે આ દોષ મારા હૃદયની અંદર આજે પણ છે,
આથી મેં પ્રતિજ્ઞા કરી કે આ જે પ્રાયશ્ચિત છે એ ખરેખર શુદ્ધતમ પ્રાયશ્ચિત છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા. તમને ખબર હતી કે એવા ફરીથી નહીં કરે. આમ આપણે પણ જીવનમાં ઘણી ભૂલોને માફ કરતા શીખવું જોઈએ, અને માફી એ જ સૌથી મોટો નિયમ છે, પ્રેમ છે, ધર્મ છે. આમ ગાંધીજીના સત્યના પ્રયોગ નામના પુસ્તકમાંથી લેવામાં આવેલા સરસ મજાની જે આપણે આત્મકથા અંશ છે એ આપણે નિહાળ્યો, જોયો. તમને વધારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આ ચેપ્ટરમાં લાગે તો મને નીચે કમેન્ટ્સ કરજો, હું તમને વધારે ડિટેલમાં જાણકારી આપીશ અને આગળ આના પ્રશ્નોત્તર પણ તમારી માટે બનાવવાનો છું. જો કોઈ ડાઉટ્સ હોય, પ્રોબ્લેમ્સ હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરજો, કમેન્ટ્સ જરૂર કરજો, એનો જવાબ આપીશ. થેન્ક યુ વેરી મચ. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ